પંચમહાલ ના મહત્વના સમાચાર. કાલોલ તાલુકાના શામળદેવી ઝાંખરીપુરા ગામના ખેડૂતો નીલ ગાય અને જંગલી ભૂંડથી પરેશાન. હાલમાં છેલ્લા 3-4 મહિનાથી આખું વિશ્વ કોરોના જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યું છે અને તેને લઈને જગતનો તાત કહેવાતા ખેડૂતોને વારંવાર ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડૂતને રાત દિન મહેનત કરવા છતાં તૈયાર પાકની સામે યોગ્ય વળતર મળતું નથી. તેવામાં હાલ કાલોલ તાલુકાના શામળદેવી તેમજ આજુબાજુના ગામના ખેડૂતો નીલ ગાય, જંગલી ભૂંડ, વીજ પ્રવાહ સમય પર ન મળવો, બોરકૂવાના પાણી ઊંડા જવા, પાક ઉત્પાદન માટે પાણીની સમસ્યા વગેરે જેવા અનેક કારણોને લઈને પરેશાન છે. ધરતીપુત્રોનું કહેવું છે કે એક બાજુ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે અને બીજી બાજુ અમે ડાંગરના પાક માટે ખેતરો તૈયાર કરીને વરસાદની રાહ જોઈએ છે, પરંતુ યોગ્ય વરસાદ ન પડવાના કારણે હજુ સુધી ખેતરો ખુલ્લા છે. અને બીજી બાજુ જે થોડો ઘણો વરસાદ પડ્યો હતો તેમાં અમે મકાઈ, તુવેર જેવા પાકની વાવણી કરી હતી, પરંતુ પાક તૈયાર થાય તે પહેલાં જ લગભગ અમારા વિસ્તારમાં 20-25 જેટલી નીલગાય, જે રોઝ તરીકે ઓળખાય છે, અને જંગલી ભૂંડ તેમાં ફરી વળે છે અને તૈયાર પાકને ઘણું બધું નુકસાન કરેલ છે. અને બીજી બાજુ ખેડૂતો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે કાલોલ MGVCL દ્વારા વારંવાર વીજ પ્રવાહનો સમય બદલવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં વીજ પ્રવાહ પણ મળતો નથી, અને જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે તેમને જાણ કરવા છતાં 10-15 દિવસ સુધી તેનું નિરાકરણ થતું નથી. તો કાલોલ તાલુકાના ખેડૂતો આવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આપણે વિગતવાર માહિતી ખેડૂતો દ્વારા જાણીશું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ. હું મોટી સામરદેવીનો છું. મારું નામ પરમરમિત કુમાર દેવેન્દ્રસિંહ છે. મારું તો કહેવાનું મતલબ એ છે કે સરકારને કે આજે મેં 3-4 મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે અને તે અમે તકલીફો વેઠી જ રહ્યા છે. અને બીજી બાજુ અમે ડાંગર વરસાદ પડતો નથી, પ્લસ બીજું કે અમે બધા ખેતરો રેડી કરીને રાખ્યા છે તેવાનો વરસાદ પડ્યો નથી, અને બીજું કે અમે હવે થોડો ઘણો વરસાદ પડ્યો તો અમે કેવું કે થોડો ઘણો પાક અમે કર્યો છે. હવે ત્યાં અત્યારે એટલો બધો કે નીલગાય અને જંગલી સુવર્ણ એટલો બધો ત્રાસ છે કે અમે જે ઉભો અમારો જે પાક છે એ થોડો ઘણો બી થાય અને અમે થોડી રાહ જોઈ રહ્યા છે. અને તેવામાં નીલ ગાય છે, જંગલી સુવર છે, અમને એટલું બધું હેરાન કરે છે કે અમે અતિશય હેરાન થઈ ગયા છે. અત્યારે અમે શું કરીએ એ અમે સરકારનું કહેવું છે કે અને પ્લસ બીજું કે અમને લાઇટ પૂરું મળતું નથી જીબીમાં. હવે તે સમયે હવે અમારે શું કરવું, એમ અમારે કહેવાનો મતલબ એ છે કે 8 કલાક લાઇટ બી નથી મળતું અમને, તો અમારે કેવી રીતના હવે રોકની કરવાની. અને પ્લસ બીજું કે હવે વરસાદ પડતો નથી તો કૂવા બી ઊંડા ચાલી ગયા છે, તો કંઈક અમને સરકારનું અમારું કહેવું છે કે અમે કંઈક અમને કંઈક થોડી રાહત આપે. પ્લસ બીજું કે અમે નીલ ગાવાથી ત્રાસી ગયા છે અતિશય વધારે, બસ એના માટે બસ મારું કહેવું છે કે હવે એમ કંઈક જોવું અમારા વિશે. સરકાર જે બીમાં રજૂઆત કરો છો તો શું જવાબ મળે? અમે રજૂઆત કરવા છતાં બી અમે કમ્પ્લેન બુક કરવા છતાં બી અમે અમારો કોઈ ફોન પણ રિસીવ કરવા તૈયાર નથી અત્યારે. અને અમે કમ્પ્લેન બુક કરાવીએ તો 10-15 દિવસ થયા તો બી કોઈ આવતું નથી. મારું નામ કરણસિંહ ફુલસિંહ વણજારા છે. હું ગામ સામરદીવનો રહેવાસી છું. અત્યારે 4 મહિનાથી કોરોનાનો રોગનો મહામારીનો રોગ ચાલુ છે, અને આ કોરોનાના રોગમાં અમે જે પણ ખેતી કરી રહ્યા છે એ ખેતી અમારી બધી નિષ્ફળ જાય છે. કેમ કે નીલગાય, રોજ, ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે અમે આજે મકાઈ ઓરી હોય ને કાલે હોય દોતી મારીને જતો રહે. ખેડેલું જ હોય એવું જ કરી દે, એકેય દોણો ઉગે નાખો તો. અને પાણી વરસાદ પડતો નથી, અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમારા બાજુમાં ડેરોલ ગામમાં એક કેનાલ, નર્મદા કેનાલ જાય છે, એમાંથી સરકાર અમને કંઈક પણ લાભ આપે એવું હું સરકારને વિનવું છું, અને એવી મારી વિનંતી છે. હું શામળદેવી ગામનો રહેવાસી છું. મારું નામ ગણપતસિંહ સોમસિંહ પરમાર છે. અત્યારે છેલ્લા 4 મહિનાથી કોરોના મહામારીને લીધે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે, અને તેમાં પણ અત્યારે વરસાદ બી અનિયમિત છે, અને એમાં ખેડૂતોએ જે કંઈ પાક તૈયાર કર્યો છે એમાં નીલગાય, જંગલી નીલગાય અને રોજનો ઉપદ્રવ એટલો બધો છે કે દિવસે આખો દિવસ નીલગાયનો ત્રાસ હોય છે, રાત્રે ભૂંડનો ત્રાસ હોય છે. તો 24 કલાક ખેડૂતોને ખેતરની અંદર રાતવાસો કરવો પડે છે.
એટલે અત્યારે ખેડૂતો એટલા મુશ્કેલીમાં છે અને પાકને એટલું બધું નુકસાન થયું, એની સામે સરકાર કંઈક રાહત આપે તેવું હું ઈચ્છું છું. આમ જાખરીપુરાના જયસિંહ કુમાનસિંહ રાઠોડ. કોરોની મહામારી ચાલી રહી 4 મહિનાથી. નીલગાયનો એટલો ત્રાસ છે, ભૂંડોનો એટલો ત્રાસ છે, વરસાદ પડી શકતો નથી. અમે ખેતર તૈયાર કર્યા છે ડાંગર રોપવા માટે, એમને રોપ્યા છે થોડા થોડા, એમને બી નીલગાય આવીને ખાઈ જાય છે. ભૂંડો બી આરોડે છે અંદર રાત નાઇટમાં.